લો મારું લોહી લઈ લો, લો મારું લોહી લઈ લો. અને આ લોહી કોને જશે ખબર નથી. કોઈ મુસ્લિમને જાય, કોઈ ક્રિશ્ચિયનને જાય, કોઈ પ્રસૂતિમાં મરી રહેલી સ્ત્રીને જાય, કોઈ બીજા ઓપરેશન વાળા માણસને જાય, જાય પણ મારું બ્લડ લઈ લો, મારું બ્લડ લઈ લો. કેટલું કેટલો મોટો ત્યાગ, કેટલો કેટલો મોટો. પણ એના દર્શન કરવા કોઈ નહીં જાય, કોઈ પેપરમાં ફોટો નહીં છાપે. મને અમેરિકામાં એક માણસે પૂછ્યું, મને કે મહારાજ તમારી પ્રવૃત્તિ શું છે? મેં કહું મારી બે પ્રવૃત્તિ છે, એક દર્શન દેવા અને એક આશીર્વાદ દેવા. એક દર્શન દેવા ને એક, મને કે આ પ્રવૃત્તિ. અરે ધમ ધોકાર, કીધું ચલાવો તો ખરા, જો ચલાવતો આવડે તો ભારતમાં આના જેવી એક પ્રવૃત્તિ નથી. મારો દબ્બ, બીજી વાત નહીં. જે ગાડું ચાલ્યું તો પછી હવે આપણે આ બદલવું પડશે. હવે દર્શન કોના કરવા એ પણ વિચાર કરવો પડશે. આ જે બ્લડ આપનારા છે, બ્લડ લેનારા છે, આ વ્યવસ્થા બ્લડ બેંક ચલાવનારા છે, આ લોકોના દર્શન કરવા જોઈએ. આ સમાજના સંત છે, આ માનવતાના સંત છે, આ રાષ્ટ્રના સંત છે. અને એ સંત પોતાના પગ ઉપર ઉભા છે, કોઈના ખભા ઉપર બેઠા નથી. પોતાનો રોટલો ખાય છે, પોતાનું કમાયેલું ખાય છે. અમે તો કોઈના ખભા ઉપર બેઠા છીએ, અને જેના ખભા ઉપર બેઠા છીએ એને રાત દિવસ કહીએ છીએ, તું પાપી છે, તું પાપી છે, તું સંસારમાં પડેલો છે, તું સંસારમાં પડેલો. એટલે પેલો કે આ બાપુ હો, આ બાપુ હો. પણ એ એમ નથી કહેતો કે હું ગમે તેવો છું, પણ મારા પગ ઉપર તો ઉભો છું ને, કોઈના ખભા ઉપર તો બેઠો નથી ને. આખું પરિવર્તન કરવું પડશે, એક એવું પરિવર્તન કરવું પડશે કે આ સમાજના સંત છે, આ માનવતાના સંત છે, અને એમના દ્વારા માનવતાની પ્રવૃત્તિ ને માનવતાના કાર્યો થઈ રહ્યા છે. એટલે મંદિર છે, એ મંદિરના માધ્યમથી જો આ બધું થાય તો હું માનું છું કે ઘણા પ્રશ્નો ઉકલી જાય. શરત એટલી છે, વ્યાખ્યાતા બદલાય. મંદિર બદલવું નથી, શાસ્ત્રે બદલવું નથી, માત્ર વચ્ચેનો જે વ્યાખ્યાતા છે એ વ્યાખ્યાતાને જો બદલવામાં આવે તો બધું કામ બહુ સરળતાથી થઈ શકે છે. શીખોની અંદર એક ગુરુ એવા થયા કે એમના પહેલાના ગુરુ છે, એમને જીવતા બાળેલા, જીવતા રાવીની, રાવીના કિનારા ઉપર જીવતા ધક 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 રેતીમાં કરીને બાળેલા. એટલે એમના પછી જે ગુરુ આવ્યા એમણે કહ્યું હવે બદલો, શીખો હવે આ એક પરિવર્તન લાવો. જહાંગીરે બાળેલા, જહાંગીરે પરિવર્તન લાવો. અને પરિવર્તન શું છે? તમે જ્યારે પણ મારી પાસે આવો એક ઘોડો લઈને આવો, એક શસ્ત્ર લઈને આવો. હવે મારે ફૂલ નહીં જોઈએ. ઘણા દિવસો સુધી આપણે ફૂલમાં રમ્યા, હવે આપણે મોગલ સલ્તનતની સામે બાથ ભીડવાની છે. કાં તો નમાલા થઈને જિમ્મી થઈ જાઓ, ગુલામ થઈ જાઓ, અને કાં તો બહાદુર થઈને બાથ ભીડો અને પોતાના અસ્તિત્વનું પ્રમાણ આપો. મારે જિમ્મી નથી થવું, અમારે ગુલામ નથી થવું. અને એટલા માટે પરિવર્તન લાવો. તમે ઘોડો લઈને આવો, તમે ભાલો લઈને આવો, તમે તલવાર લઈને આવો, અને બહાદુર થઈને આવો બસ. અને જોત જોતામાં તમે જોયું કે બેક ને બીજી પેઢી ને ત્રીજી પેઢીમાં આખી મોગલ સલ્તનત ને હચમચાવી નાખે, એકદમ હચમચાવી નાખે. આ આ વ્યાખ્યાતા બદલાઈ ગયો. શાસ્ત્ર એનું એ છે, ગ્રંથ સાહેબ એના એ છે, પણ વ્યાખ્યાતા બદલાઈ ગયા. એટલે સજ્જનો, આજે એક બહુ મોટી જરૂર વ્યાખ્યાતાની છે, જે નવા સંદર્ભમાં યુગને અનુરૂપ, દેશને અનુરૂપ, પરિસ્થિતિને અનુરૂપ એવી વ્યાખ્યા કરે કે જેમાં મળદા પણ જીવતા થાય, મંદિરો પણ ચેતનાવાળા થાય, અને નાસ્તિકને પણ પગે લાગવાનું મન થાય કે ભલે હું ભગવાનમાં નથી માનતો, પણ આ મંદિરની જે પ્રવૃત્તિ છે, મંદિરની જે માનવતા છે, એને તો મારે સો સો સલામ કરવી જ પડશે. એટલે નાસ્તિકને પણ પગે લાગવાનું મન થાય. અને હું માનું છું કે સૌથી મોટામાં મોટો આ ધર્મ પ્રચાર હશે. આ રીતે જ આ ધર્મ પ્રચાર હશે. આ સુરક્તમ બ્લડ બેંક અને ડોક્ટર ભેંસાણિયા અને એમના સાથીદારો એ બધાએ મળી અને વડોદરાની અંદર આ એક સારામાં સારી પ્રવૃત્તિ ઊભી કરી છે. અને બ્લડ બેંકને એમણે મંદિરનું નામ આપ્યું છે, ખરેખર સાચું છે. રક્ત ભગવાન છે, કારણ કે રક્તમાં જીવન છે, લોહીમાં જીવન છે. એટલે એમણે એને મંદિરનું નામ આપ્યું છે. હું સમજુ છું કે આ યોગ્ય જ છે, અને આપણે બધા મળી અને વધુમાં વધુ એમને સાથ સહયોગને સહકાર આપીએ એ જ પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. શબ્દ ત્યારે જ મંત્ર બને. કોના મુખમાંથી નીકળે છે, કયા હેતુથી નીકળે છે, એ સાર્થક ત્યારે જ થાય છે. સ્વામીજીએ સાચા અર્થમાં
માનવ રક્ત મંદિરને આજે ચરિતાર્થ કરવાનું આપ સૌ કોઈને આહ્વાન કર્યું છે. સાથે મળી એક સંત વર્યના વચનને ઝીલી લઈએ અને સાચા ચૈતન્ય મંદિરો સમાજમાં ફરતા થાય એવી ભાવના સાથે આજના કાર્યક્રમને વિરામ આપતા પહેલા માહિતી ખાતામાંથી આદરણીય મિત્રભાઈ એના પ્રજાને કવરની દ્રષ્ટિએ તમે ચાર ભાગમાં વહેંચી શકો. એક એકદમ ગૌરવર્ણની પ્રજા, બીજી પીળી પ્રજા, ત્રીજી ગૌવર્ણની પ્રજા અને ચોથી કાળી પ્રજા. આખી દુનિયાની પ્રજાને આ ચાર ભાગમાં તમે સમાવી શકો. આ ચારે ચાર પ્રજાનું જે કલેવર છે, જે સ્વરૂપ છે, એક સરખું નથી, અત્યંત જુદું જુદું છે. તમે કદાચ જાણતા હશો, 11મી-12મી શતાબ્દીમાં ગોરી પ્રજા માત્ર યુરોપમાં વસતી હતી. નાની સરખી ધરતીમાં આ સૌથી ઓછામાં ઓછી પ્રજા હતી, પણ જોત જોતામાં એ પ્રજા આખી દુનિયામાં ફેલાઈ ગઈ. માત્ર ફેલાઈ જ ના ગઈ, પણ આખી દુનિયા ઉપર એને અધિકાર કરી લીધો. અને આજે સ્થિતિ એ છે કે આ ગોરી પ્રજા ભારતના એક માણસની તુલનામાં 30 ગણી વધારે જમીન ઉપર બેઠી છે અને 50 ગણા વધારે પૈસા પર હેડ ધરાવે છે. સામે પ્રશ્ન થાય કે આ નાની સરખી પ્રજા આટલો મોટો વિશાળ ભૂભાગને કેવી રીતે બચાવી લીધો. તમે અર્જેન્ટિનાથી શરૂ કરો તો ઠેક કેનેડા સુધી આખી બધી ગોરી પ્રજા, અને ઇંગ્લેન્ડથી શરૂ કરો તો રશિયાના સાઇબેરિયા સુધી અને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સુધી બધી ગોરી પ્રજા. આટલો વિશાળ ભૂભાગ આ ગોરી પ્રજાના ભાગમાં આવ્યો કેવી રીતે? આપણા કરતા તે અનેક ગણી વધારે શક્તિ ધરાવે છે. તેનું મૂળ કારણ શું છે? જો તમારે એના મૂળ કારણમાં રસ હોય તો મારી એવી સમજણ છે કે પ્રત્યેક પ્રજા છે એને એક દર્શન આપવામાં આવતું હોય છે. દર્શન એટલે થિંકિંગ, તમારી વૈચારિક દિશા, જેમાંથી તમારી વૈચારિક દિશા પ્રગટે છે એને દર્શન કહેવામાં આવે છે. એ દર્શન એને કેવું મળેલું છે એક પહેલું કારણ છે. બીજું કારણ છે એ પ્રજાની પાસે મોરલ કેવો છે, અને ત્રીજું કારણ છે એ પ્રજાની પાસે નવામાં નવું અત્યંત નવું જ્ઞાન કેવું છે. આ ત્રણ તત્વોનો જો તમે વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે આ ગોરી પ્રજા આખી દુનિયા ઉપર કેવી રીતે છવાઈ ગઈ અને જોત જોતામાં એને આખી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કેવી રીતે કરી લીધી. દર્શન એક બહુ મહત્વની વસ્તુ છે. જોકે વચ્ચે એક બીજી વાત પણ કહી દઉં, તમને ગમે કે ના ગમે, પણ એક થિંકિંગ એવું છે કે બુદ્ધિ, વ્યક્તિત્વ અને આખું સ્વરૂપ છે એક કલરને આધીન છે. હું એમાં પૂરેપૂરો સંમત નથી, પણ એક પ્રકારનું એવું પણ થિંકિંગ છે, ચામડીનો જે કલર છે, ભલે આપણે કહેવા માટે કહીએ કે ભગવાનના બનાવેલા માણસો બધા એક સરખા છે, તો વાત બરાબર છે, પણ કેટલાક લોકોનું એવું માનવું છે કે જે તમારું નોલેજ છે, બુદ્ધિ છે, તમારી જે પ્રવૃત્તિ છે,
આ બધું તમારી સ્કીમના સાથે જોડાયેલું છે. વિવાદાસ્પદ વાત છે એટલે એની વધારે ચર્ચા નહીં કરો. તમારે એટલું તો આપને કહેવાનું છે કે આ પ્રજા આટલું બધું એક થયું કે આપણે કેમ એવું ના કરી શક્યા. પેલા દર્શન નો ફરક છે. પેલા લોકો છે દસમી અગિયારમી શતાબ્દી સુધી માત્ર ચર્ચ ને આવતી હતા. ચર્ચ કે એ જ કરવાનું, શું કરવું શું ના કરવું એ બધું ચર્ચ ને આવતી. ચર્ચ માંથી આખી પ્રજાને નીકળતા 300 વર્ષો લાગ્યા. અને 300 વર્ષમાં કેટલાય લોકોને બાળી મૂકવામાં આવ્યા. એક મુદ્દો યાદ રાખજો, ઘરેડ પાડવી બહુ અઘરું કામ નથી, પણ ઘરેડ માંથી નીકળવું અઘરું કામ છે. અને ઘરેડ છે એ દિન પ્રતિદિન વધુ ને વધુ મોડી થતી જાય. તમે કચ્છમાં જો બળદ ગાડા જુઓ એ ચાલતા હતા પેલા કાચા રોડ ઉપર, તો જેમ ચાલે એમ કરેડ મૂડી પડતી જાય. પણ તમારે જો ચીલો કાપીને બહાર નીકળવું હોય તો બળવાન બળદ હોય આમ દચકારો કરીને ફટ દઈને બહાર નીકળે. ખાસ કરીને મને તારા બચપણની વાત યાદ છે, પાટીદારોની જાન આવે એટલે કોનું ગાડું પહેલું પહોંચે છે એના માટે સ્પર્ધા થાય. અને હું તો એમ માનું છું કે પાટીદાર સ્પર્ધા વિનાનો હોય જ નહીં. જે સ્પર્ધા વિનાનો હોય ને એનો વિકાસ નથી થતો હતો. તું એ પલાટીવાળી બેસ ને હું એ પલાટીવાળી બેસું, અને મંજીરા વગાડો બેઠા બેઠા આપણે કઈ દોડવું નથી, કાલ મરી જવાનું છે, કઈ ભેગું તો આવવાનું. અને જેનું દાદુ પહેલું આવે એને ઘીની નાળ પીવડાવે. બળદ હોય ને એ બળદ માટે ઘીના પેલા તૈયાર રાખ્યા હોય તો ભરનાર ભરી ભરીને બળદ ને પીવડાવે. એટલે એ ચીલો કાપે કોણ, એ ઘરેડ ને કાપે કોણ. તમારી પાસે રેંજી પેંજી બળદિયા હોય ધક્કો મારો પડી જાય એનું કામ નહીં. એ ચીલો ના કાપી શકે. એ 1000 વર્ષ ચલાવો તો એ ચીલે ચીલે જ ચાલવાના છે. એટલે 300 વર્ષ સુધી આ ગોરી પ્રજા છે, એ ગોરી પ્રજાએ ચીલો કાપવા માટે એટલો મોટો પુરુષાર્થ કર્યો. એમાં કેટલા ભૃનો મળ્યા, મરી પાળી મૂક્યા એમને, કેટલા ગેલીજીઓ, બીજા કેટલા કેટલા પાદરીઓ. મારે ઇટાલીનું એક મોટું શહેર છે મિલાનો, મારે બે વાર જવાનું થયું. બળદને ડાબલા કાઢી નાખો તો એ ચક્કર ચક્કર ફરી ન શકે. અમે બધા ડાબલા પહેરેલા હતા, તમને ઓળખી ન શકે અમને માં. મને બહુ સારું લાગ્યું, ચાલો મોડે તો મોડે પણ મોડે મોડે તમે ઓળખ્યા તો ખરા. ભારતની આ એક ખાસિયત છે, ભારત છે એ ભૂતકાળને પૂજે છે, વર્તમાનને નથી પૂજતો. વર્તમાનમાં આડંબરને પૂજે છે. તમે જેટલા આડંબર વધારે કરો એટલી પૂજા વધારે થાય. અને વર્તમાનમાં જો આડંબર પૂજાતો હોય તો એનું ભવિષ્ય કેવું હોય. આવા એક ફંક્શનમાં જવાનું થયેલું, શિક્ષણનું હતું, અને એક બહેન છે બહુ સુંદર ગળું, એટલું સુંદર ગાય. એને પ્રાર્થનામાં નરસિંહ મહેતાનું ભજન ગાયું, ઊંચી મેળી તે મારા સંતની રે, એટલો સુંદર અને ગાનારે કંઈક ગાયું. મારી બાજુમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક બહુ મોટા ઓફિસર બેઠેલો નાગર બ્રાહ્મણ, મેં કહ્યું આ ભજન સાંભળો, કોઈ પ્રોફેસરની તાકાત છે કે આવું ભજન બનાવી શકે. અને કે પ્રોફેસરનું કામ ભજન બનાવવાનું નથી, ભજનનું વિશ્લેષણ કરવાનું છે, કવિતાનું વિશ્લેષણ કરવાનું, પોસ્ટમોર્ટમ કરવાનું છે કે આમાં આ નથી, આમાં આ છે, આમાં આ છે, આમાં આ છે. એનો નિર્સર્જક છે, નિર્માતા છે, તો સૃષ્ટિની રચના કરે છે. પણ પછી મને ધીરે ધીરે કહે છે, પણ સ્વામીજી તમને ખબર છે આ ભજન રચનારો અમારો નાગર છે. નાગર આ વાત તો સાચી, તમારો નાગર છે. પણ જયારે જીવતો હતો ત્યારે તમે બધા એની છાતી ઉપર મગ દળ્યા હતા, એને નાક બહાર મૂક્યો હતો ને ગામ બહાર કાઢ્યો હતો. અને 400 વર્ષ પછી હવે તમે કહો છો એ અમારો નાગર છે, નાગર છે.
આપણે ભૂતકાળને પૂજીએ છીએ, કબીર હોય કે નાનક હોય, મીરા હોય કે તુલસી હોય, ભૂતકાળ થઈ જાય ને વર્ષો પછી આપણને ભાન થાય કે હા તો બહુ મહાન હતા, બહુ ખરેખર મહાન હતા. તો તમે વર્તમાનમાં કોને પૂજો છો? એક બીજો મુદ્દો યાદ રાખજો, હંમેશા ભૂતકાળને જોવા માટે પાછળ આંખો હોય છે, પાછળની આંખોથી ભૂતકાળ દેખાતો હોય છે. ભૂતકાળ જોવો જ જોઈએ, ભૂતકાળનું ગૌરવ, ભૂતકાળની ગરિમા, ભૂતકાળની પ્રેરણા, એ બધું આપણે જોવું જ જોઈએ, પણ એ પાછળની આંખોથી દેખાય છે. તમારે જો આગળ જોવું હોય તો આગળની નવી આંખો હોય છે, પેલી પાછળની આંખોથી તમે ભવિષ્યને ના જોઈ શકો, એના માટે આગળની આંખો ઉગાડવી પડે. એટલે ચાર આંખો, બે ભૂતકાળને જોવાની, બે ભવિષ્યને જોવાની, પણ ભવિષ્યને જોવા માટે પેલા વર્તમાનને જોવાની. એટલે સૌથી પહેલામાં પહેલી વસ્તુ છે કે આપણે પ્રજાને જે દર્શન આપીએ છીએ, દર્શન કેવું છે? આપણા પાસે બે વિભાગ છે, બે ધારાઓ છે, એક વૈદિક ધારા છે, એક શ્રવણ ધારા છે. વૈદિક ધારાનો ભાવ છે આ દુનિયા સુંદર છે, બહુ સુંદર છે, અને દુનિયા માણવા જેવી છે, સુખ દ્રોહ નથી, સુખનો વિરોધ નથી, માણવા જેવી છે. આ દુનિયામાં કંઈક કરવા જેવું છે, આખી સકારાત્મક દ્રષ્ટિ છે, સકારાત્મક દ્રષ્ટિ. એટલે પેલો ઋષિ છે એ હંમેશા બેઠા બેઠા કહે છે અમારા ખેતરો સારા હોય, અમારી ગાયો સારી હોય, અમારા ઘોડા સારા હોય, અમારા ધનુષબાણ સારા હોય, અમારા યોદ્ધાઓ સારા હોય, આ બધાને સારા રાખીને કરવું છે. શું? કારણ કે વિકાસ, પ્રગતિ કરવી છે, જીવન જીવવું છે. શ્રમણો આવ્યા એમણે કહેલા દુનિયા તો નરકની ખાણ છે, આ દુનિયામાં ક્યાંય સુખ નથી, સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ, સર્વમ દુઃખમ. જો તમારે પરમ સુખ જોઈતું હોય તો આ દુઃખથી ભરેલી દુનિયાને છોડો, ભાગો, દીક્ષા લઈ લો, દીક્ષા લઈ લો, દીક્ષા લઈ લો, આમાં તો ક્યાંય સુખ નથી. અને સૌથી વધારેમાં વધારે દુઃખના બે કેન્દ્રો છે, એક સ્ત્રી છે ને એક પૈસો છે, અને આ બે માટે લોકો મરે છે. માટે આ બેથી તમે ભાગો, બેના દર્શનમાં કેટલું મોટું અંતર છે. પેલો ઋષિ કહે છે ના, સ્ત્રીથી ભાગશો નહીં, એમાં તમને ફાયદો છે, કારણ કે પેલા પુશિંગ કરશે તો તમને મળશે, બાકી જોઈએ આડી થઈ તો પૈસો નહીં મળે. એને પણ એમ રહેવું છે કે મારા પતિ, મારા પતિ, મારા પતિ કેટલું મોટું દાન આપ્યું અને હું પણ એમાં સહભાગી. બધી જ પત્ની જો જેના પણ બહુમાન કરો, બધાનું એટલું માન આપું છું. મારે કોર્ટિતા પટેલ છે, તમે શું વાત કરો, અમેરિકામાં રહે અને એમના પિતા મારી પાસે બહુ આવે, પાઘડી બાંધી હોય, જોતું પહેર્યું હોય. પછી એક વાર મને કે મહારાજ કે 10-15 દિવસ તમે અમારા ગોળમાં પ્રવચનો ના કરો. મેં કહું કેમ? એમ કે તમારા પ્રવચનોની જરૂર અમારા ગોળમાં જ છે. છે શું? કહો તો ખરા, મને કારણ શું છે? લેવા માટે મને કે અમારા આખા ગોળમાં સૌથી પહેલા મેં મારી દીકરીને MBBS ડોક્ટર બનાવી. ડોક્ટર બનાવી, પણ આખા ગોળમાં કોઈ ડોક્ટર જ નહીં. હવે પરણાવી ક્યાં? આ મારી દીકરીને મારે કયા મૂર્તિયાને પરણાવી? પછી મેં આખો સમાજ ભેગો કર્યો, 3 દિવસ મારા ત્યાં સમાજ રહ્યો, શીરો અને લાડુ ને એ બધા જમે, ખાટલા નાખ્યા હોય પહેલાના જમાનામાં, ખાટલા ઉપર બધા બેઠા હોય, હોકો બધા ગુડગુડ 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 કરતા હોય. એક બીજો મુદ્દો યાદ રાખજો, અત્યારે સમાજના નેતા કહેવાય છે, અને પહેલા સમાજના નેતા નતા, સમાજના અમાવાસ્યાના પહેલા દિવસના હતા. અમાવાસ્યાનો પહેલો દિવસ એટલે સમજ્યા,
ચૌદશિયા હતા. નેતામાં અને ચૌદશિયામાં શું ફરક છે? જે સમાજનો ઉત્કર્ષ કરે એને નેતા કહેવાય, અને સમાજમાં વિણી વિણીને લોકોનો દંડ દે એને ચૌદશિયા કહેવાય. એ દંડ દેવા માટે જ ભેગા થાય. પણ દંડ કોનો? સિંહનો દંડ ના હોય, વાઘનો ના હોય, કારણ કે સિંહ વાઘ એ કદી કોઈ પાપ કરે જ નહીં. જે કરે એ પરાક્રમ કહેવાય, એ તો કદી પાપ કરે જ નહીં. તો પાપ કોણ કરે? દંડ કોનો હોય? સસલાનો, હરણાનો, તેવા બિચારા જે પાપ હોય રેંજી ભેંજી. સમાજમાં પણ આ જ દશા. એટલે ત્રણ દિવસ સુધી કરીને સભા બોલાવી અને હાથમાં જોડા લીધા, પાઘડી ગળામાં નાખી પગે લાગ્યો. અને મેં કહ્યું કે મારી દીકરી MBBS થઈ છે, તમે દયા કરો અને મને બીજા બોર્ડમાં આપવાની રજા આપો, તો એ હું ડોક્ટરને પરણાવું. એટલે પેલા અમાવસ્યાના પહેલા દિવસ વાળા શું કે ખબર છે? કોને પૂછીને ભણાવી? એમ શું કામ ભણાવી? આ બળદના પૂછડો આપણે એને પરણાવો, અમે રજા નહીં આપીએ. ગોળમાં ગોળના ગોળમાં જ પરણાવી પડશે. મને કે મહારાજ, મારી દીકરીને હું પરણાવી ન શકું. મારી દીકરી બહુ જાતવાન હતી. એને કહ્યું, બાપા તમે ચિંતા ના કરો, હું આખી જિંદગી કુમારી રહીશ, તમારા નામને બટરો નહીં લાગવા દઉં. જો મને યોગ્ય મૃત્યુ નહીં મળે તો હું આખી જિંદગી કુમારી રહીશ. અમદાવાદમાં એને દવાખાનું ખોલી આપ્યું, હોસ્પિટલ કરી આપી. મેં કહું, આ તો ઠીક છે, પણ હવે જે દીકરીઓ આવશે ને એ તમને એમ નહીં કે બાપા તમે ચિંતા ના કરો, બાપા હું મારી મેળે રસ્તો કરી લઈશ. આ સમાજને એને જે કરવું હોય કરે, હવે અમે કોઈના માટે હવે ઉભા રહેવાના. તમારું થિંકિંગ કેવું છે? તમારા પાસે જે વિચારો છે એ વિચારો કેવા છે? મેં કહ્યું, આપણા પાસે બે ટ્રેકો ચાલે છે, બે રસ્તાઓ ચાલે છે. એક જીવન છે, સાત્વિકતા છે, નિર્મળતા છે, બહાદુરી છે, વીરતા છે, સમાજનો સ્વીકાર છે. પેલો ઋષિ કહે છે, સ્ત્રી પાપ નથી, અન્નપૂર્ણા છે, એ દુર્ગા છે, એ સરસ્વતી છે, એ લક્ષ્મી છે. તમે કેમ એને પાપ 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 કેમ કરો છો? એ છે તો રોટલા ખાવ છો અને અમે ખાઈએ છીએ. બધા તમારા એકલાની વાત નથી, અમે ભિક્ષામ દેહી કરીએ તો કોઈ બેન જ રોટલી આપવા આવે, અમે જ કરીએ છીએ. આખું દર્શન જુદું છે એના વચ્ચે. અને પૈસો પાપ નથી, એ વિષ્ણુ ભગવાનની પત્ની છે, લક્ષ્મી છે. મારી તમને એક ખાસ ભલામણ છે, આપણા જેટલા દેવ દેવીઓ છે એ બધાના ચિત્રો, એ બધાની મૂર્તિઓ, એ બધાને બધું જોજો અને ધ્યાનથી જોજો, જોયા કરો. તમે કોઈ કુબેરનું ચિત્ર જોયું છે? કુબેરની મૂર્તિ જોઈ છે? આપણે તો સૌથી મોટામાં મોટો જે લક્ષ્મીનો અધિપતિ છે એ કુબેર છે. ને મને એક જગ્યાએ કુબેરની મૂર્તિ જોવાની મળી, ઓહો, હું તો ખુશખુશ થઈ ગયો કે આ બનાવનારને કેટલો ધન્યવાદ આપવો જોઈએ. એક પલાઠી એક અડધા પગની વાળી છે, આ ગુડો ઊંચો છે, લમણો લમણા ઉપર માથું મૂકીને ઉતરેલા ચહેરે બેઠેલો છે. આ કુબેર, કુબેર આવો હોય? અને પછી લાઈટ થઈ, ઓ, પૈસો કદી પણ ચિંતા વિનાનો હોય છે, અને રાજસત્તા એ કોઈ પણ ગાદી છે એ કદી ખટપટ વિનાની ના હોય. પછી એ ગાંધીનગરની ગાદી હોય, ભુજની હોય, મારા આશ્રમની હોય કે કોઈ મંદિરની ગાદી હોય, ગાદી કદી પણ ખટપટ વિનાની હોય છે. કેટલી ખટપટો બહાર દેખાતી હોય, કેટલી અંદર ને અંદર બધી ગુંજવાતી હોય. સત્તા કદી ખટપટ વિનાની હોય છે, અને પૈસો છે એ કદી ચિંતા વિના ન હોય. પણ એક બીજી વાત પણ યાદ રાખજો, પૈસા કરતા પણ આબરૂ કદી ચિંતા વિનાની ના હોય. જેમ જેમ તમારી આબરૂ વધે એમ તમારી ચિંતા વધવાની છે. તમને મને ટેન્શન રહેવાનું, મારો દીકરો કઈ કરશે તો, મારી દીકરી કઈ કરશે તો, આમ થશે તો, તેમ થશે તો. પૈસો અને આબરૂ બે સાથે રહેતો એટલે એની ચિંતા રહેવાની જ છે. અને ખુબે રામ લમણે હાથ દઈને બેઠો છે અને એક એક પૈસાદારના ઘરમાં આ કુબેરનું ચિત્ર મૂકવું છે. અને બીજાના ઘરમાં મૂકો કે ના મૂકો, પણ અંબાણીના ઘરમાં તો પહેલું મૂકવું છે, એના એવા એમના ઘરમાં તો પહેલું મૂકવું છે. આજે કોઈ મૂકતું નથી, કોઈ પેટ ભરીને ખાતું નથી. રામ લક્ષ્મણની જોડી
એક ભરત કે છે કે રાજ મારે નહીં જોઈએ, મારા મોટા ભાઈ ને બેસાડો. મોટો ભાઈ કે છે નહીં તું બેસ, છેવટે કઈ તમારી પાદુકા નું પૂજન કરીશ. એક આ ભાઈઓ છે ને એક આ ભાઈઓ પણ છે. એટલે અમારા શાસ્ત્ર માં એવું કહ્યું છે, પહેલી પેઢી છે ને એ પહેલી પેઢી તપસ્યા કરે. કચ્છના પાટીદારો એ કઈ તપ કર્યું છે, કઈ તપ કર્યું છે. તમે તમારા ત્રીજી ચોથી પેઢીના માણસોને જુઓ, નથી દિવસ જોયો નથી રાત જોઈ, મહેનત 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 ને મહેનત. અને વેટ કરવી પડે દરબારોની, રાજાઓની, નવાબોની, ફલાણાની વેટ કરવી પડે. ઘરના રોટલા બાંધીને જવું પડે. પહેલી પેઢી તપસ્યા કરે. બીજી પેઢી છે એ પરિણામ ભોગવે, એના એની તપસ્યાના પરિણામ બીજી પેઢી ભોગવે. જે પહેલી પેઢી આફ્રિકા ગયેલી અને પૂછજો ત્યાં શું દશા હતી, નાવાનું પાણી ના મળે, ખાવાનું ના મળે, એક જીવડું એવું પગમાં નખમાં બેસી જાય તો માણસ મરી, બ્લેક વોટર નો રોગ થાય માણસ મરી જાય. દસ દસ વર્ષ સુધી બૈરા છોકરાનું મોડું જોવાનું ના મળે. એટલી બધી તપસ્યા, એટલી બધી વિપત્તિમાં એ પહેલી પેઢી રહી. બીજી પેઢીને એની ખબર નથી, એને તો તરત જ બધું ભોગ, તરત જ ઐશ્વર્ય પ્રાપ્ત થઈ ગયું. ત્રીજી પેઢી છે એ પછી એને ઉડાવા લાગે, બસ ઉડાવો જ ઉડાવો, ઉડાવો જ ઉડાવો. અને ચોથી પેઢી પછી ભીખ માગતી થઈ ગયા, આપજો મા બાપ, આપજો મા બાપ. અને પછી લોકોની વાત કરે, અમારે ઘરમાં મર્સિડીઝ હતી પણ ગઈ ક્યાં, કોને ગાડી મૂકી, અરે હતી તો હતી પણ હવે કેમ નથી. તમારી ઈચ્છા હોય તો કોઈ વાર લખનૌ જજો. અને લખનૌમાં હવે તો નથી રહી ઘોડા ગાડીઓ, પણ પહેલા હતી ઘોડા ગાડીઓ. એ કોઈ ઘોડા ગાડીના એમાં બેસજો, ઘોડા ગાડી વાળાને પૂછજો કે મિયા સાહેબ આપકે વાલી ક્યાં કરતે છે, એટલે તમારા પિતાશ્રી એના પિતાશ્રી શું કરતા હતા. અમારે પિતાશ્રી નવાબ છે, લખનૌ કે નવાબ છે. એટલે આ લખનૌના નવાબના છોકરાઓ ઘોડા ગાડી ચલાવે છે, કેમ ચલાવે છે? કારણ કે તપસ્યા વિનાનો પૈસો સાચવતા ના આવડ્યો, આવડ્યો વાપરતા ના આવડ્યો, ઉડાવતા આવડ્યો. ઉડાવ 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 કરી. અમે બધા ફરી ફરીને લોકો કહીએ છીએ, ભાઈ તમારા ઘરમાં થોડી કે ધાર્મિકતા રાખો. જો થોડાય ધાર્મિકના સંસ્કાર નહીં હોય અને નાસ્તિક થઈ જશો તો રોડ આમ ઢાળ ઉપર દોડવાનું છે, પછી દોડવાનું છે. દોડ્યા પછી બ્રેક નથી કે તમે વચ્ચે ઉભા રહી શકો, એવી કોઈ બ્રેક નથી. જેના ઘરમાં થોડા કે ધાર્મિક સંસ્કાર હશે, પરદેશમાં આપણા ભાઈઓ સુખી કેમ છે, બે પૈસે કેમ સુખી છે. પેલા ગોરા માણસને $2-5 જોતા હોય તો ઇન્ડિયનો પાસે માગે, કારણ કે ઇન્ડિયનોની પાસે હોય, એમની પાસે ના હોય, એ તો 2 દિવસમાં પૂરા કરી નાખે. પણ ઇન્ડિયનો પાસે કેમ હોય, કારણ કે ઇન્ડિયનોની અંદર ધાર્મિકતા છે. અને ધાર્મિકતાએ એમને અનેક દૂષણોમાંથી બચાવી લીધા છે. જો એ ધાર્મિકતા ના હોત તો જો એમાં દૂષણો છે એટલા જ દૂષણો કરતા વધારે પણ આપણામાં દૂષણો આવી ગયા હોય. આટલા માટે આ કહેવું પડે. એટલે પહેલો મુદ્દો એ છે, લક્ષ્મીને આપણે પાપ નથી માનતા. આ લક્ષ્મીના કારણે આ બધી સંસ્થાઓ ઉભી થઈ શકે છે. એ લક્ષ્મીના કારણે કોઈ વિધવાને તમે સાડી આપી શકો છો, કોઈ વિદ્યાર્થીને સ્કોલરશિપ આપી શકો, કોઈને 2 ગોળીઓની દવા આપી શકો છો. એ તો એ જ શક્તિ છે, ભગવાન વિષ્ણુની મહાશક્તિ છે. અને તમારે ધ્યાનથી જોજો, તમારા ઘરમાં ચિત્ર હોય તો લક્ષ્મીજી કમળમાં ઉભા છે અને 2 સફેદ હાથીઓ કળશ ઢોળ્યા કરે છે, અભિષેક કર્યા જ કરે છે, જય હો જય હો જય હો. જયારે જુઓ ત્યારે કળશ ઢોળ્યા કરે છે. કોઈ વાર વિચાર કરજો કે આ શું કહેવા માંગે. તમે કોઈ વાર વિચાર કરે, મેં તો બધા સફેદ હાથી જોયા નથી. હા, મને હમણાં હમણાં થોડાક લોકોએ કહ્યું કે આપણા ત્યાં હવે બહુ સફેદ હાથીઓ થવા માંડ્યા છે, બહુ જ સફેદ હાથીઓ થવા માંડ્યા છે. નિકાસ કરો, અને નિકાસ કરાયો ચોટી પડ્યા છે. જે ખુરશી ઉપર બેઠા છે ને ખુરશીને ચોટી ગયા. સફેદ હાથીનો અર્થ છે યશ અને કીર્તિ. યશ થી વધારે કઈ સફેદ નથી, કીર્તિથી વધારે કશું ધોળું નથી. તમે ગમે એટલો ટીનો પણ નાખીને ફરતા હો, કપડાની સફેદી કઈ નથી. પણ તમારો જે કાર થાય છે એ જ સફેદી છે, એ તેનો સફેદ હાથી છે. અને લક્ષ્મીના દ્વારા થાય એ કળશ જોડે છે.
એક કરોડ રૂપિયા, 50 લાખ રૂપિયા, 2 કરોડ, 10 કરોડ, 5 કરોડ, 1 લાખ, જેની શક્તિ પ્રમાણે આ આ સભ્યતા સાથી છે અને એનો અભિષેક થાય એટલે લક્ષ્મીજી છે એ લક્ષ્મીજી, લક્ષ્મીજી આ દ્વારા અભિષેક રહ્યો છે ઉપર એમના ઉપર. એક કીર્તિ છે, બે મહારક સમજો. ચેતવાના આપો છો એ યશ છે, પણ તમારું ક્ષેત્ર તમારા સમાજથી બહાર નીકળી ગયું છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, જ્યાં પણ તમારું નામ પહોંચી જાય છે એ કીર્તિ છે. કોઈ વાર યાત્રા કરવા નીકળજો તો બે વસ્તુઓ ધ્યાન દીધો. એક તો બિરલા શેઠના મંદિરો, તમે દિલ્હીમાં જઈને પૂછો કે લક્ષ્મીનારાયણના મંદિરે જવું છે તો રિક્ષાવાળો તો ખબર નથી કહાં આયા કહાં આયા. પણ તમે એમ કહો બિરલા મંદિર જવું છે તો તરત જ બેઠ જાઓ. ત્યાં બિરલાની મૂર્તિ નથી, લક્ષ્મીનારાયણની મૂર્તિ છે, પણ નામ બિરલાનું થઈ ગયું છે. એમ તમે બીજી ધર્મશાળાઓ દક્ષિણમાં વિજય જોશો તો બાંગડ, મણિરામ બાંગડ, એ બાંગડની ધર્મશાળાઓ, ધર્મશાળાઓ, ધર્મશાળાઓ. આ બે મારવાડી શેઠાઓ, શેઠોને મનમાં થયું અમારી મિલ જેવા કોઈ નહીં આવે, અમારા બંગલા જેવા કોઈ નહીં આવે, અને બંગલા જેવા આવે તો કોણ બેસવા દે. ત્યાં પહેલે દરવાજા ઉપર લખ્યું હોય છે કુત્તો છે સાવધાન, કૂતરાથી સાવધાન. હવે કયા કૂતરાથી જાવ, જેવા કોઈ આવશે નહીં ને, આવશે તો કોઈ પહેસો આવી ગઈ. પણ સવાર થી સાંજ સુધી બિરલા મંદિરમાં અને મણિરામ બાંગણની ધર્મશાળામાં એને કહ્યું મારી ફેક્ટરીમાંથી આટલો ભાગ જુદો કરો, પંખા લગાવો, કોઈની પાસે પૈસો નહીં લેવાનો. મારા ધર્મ ભાઈઓ, મારો હિન્દુ ભાઈ ગરીબ હોય એ હોટલમાં કેમ ઉતરવાનો હતો? એવી હોટલ જેવી ધર્મશાળા બનાવો અને પૂરી સગવડ મફત આપો. આ આ કીર્તિ છે, આ કીર્તિનો હાથી સફેદ છે. એટલે આપણે કદી સ્ત્રીને, અરે સ્ત્રીને તો માતૃદેવો ભવ, એ મા છે, જગત જનની છે, એના ખોળામાં તો હું મોટો થયો, એનું ધાવણ ધાવીને, એનો વાલ મેળવીને તો હું સંસ્કારી કર્યો. આપણે ત્યાં એવો તિરસ્કાર નથી, એ પ્રકારની વાત નથી. એમ લક્ષ્મી માટે પણ આ બાપની લક્ષ્મી ના હોય, બાપ માટે ના હોય, પાપ તરફ જતી ના હોય. બાકી પુણ્યની લક્ષ્મી હોય તો તમે જનક થઈ શકો છો, જનક જેટલું બહુમાં, અને રાજા થઈ શકો. જે પહેલો મુદ્દો છે, તમને દર્શન કેવું આપવામાં આવ્યું છે. દર્શન બરાબર નહીં હોય તો તમારી પ્રવૃત્તિઓ બહુ સીમિત થઈ જશે. એ દર્શન બદલાયું અને એક જ વાત અમારે કહેવાની, કાલ મરી જવાનું છે. કાલ મરી, ભેગું કઈ આવવાનું નથી, કાલ મરી જવાનું. એટલે ભાઈ વાત વાતમાં એ જ વાત કરો, જીવો ત્યાં સુધી કઈ કરી બતાવો. તમે જ્યાં સુધી જો એવું જ હોય તો જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી કઈ કામ કરી બતાવો. અને કોઈ વાર વિચાર કર્યો કે ભગવાન જો રજા આપે તો તમારું જે હોય લઈને તમને જવાની છૂટ છે, નથી આવતું નથી આવતું લઈ જ જાઓ. આ બહુઓ દીકરાઓ લઈ જવા દે ખરા, જ્યાં ખબર પડે કે આ બંગલે આપણા બાપા મળવાના છે એટલે બધા સાવધાન થઈ જાય. હું જોજો કોઈ વસ્તુ લઈ ના જાય, જોજો કોઈ વસ્તુ ના અડે નહીં. એ નથી આવતું એ જ બરાબર છે, એ નકારાત્મક દર્શન છે, નકારાત્મક દર્શન. જો આ જ વાત હોય તો હવે જેટલી ટૂંકી જિંદગી છે એમાં કંઈક કરી છે, કંઈક કરી છે. કેમ આપણે વાસ્કો ડિબામાં પેદા કેમ ના કરી શકીએ, કોલંબસ કેમ પેદા ના કરી શકે? 2 વર્ષ ઉપર મારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જવાનું થયું, એનું પુસ્તક છે, વાંચવું હોય જો જોવાનું. આવડો મોટો 3 ભારત થાય એવો મોટો ઓસ્ટ્રેલિયા દેશ બિલકુલ ખાલી પડેલો. હવે જેના જેટાના 300 થોડાક નહીં જેવા, એ તો બિચારા હાવ જંગલી હતા. ન્યુઝીલેન્ડ ને ખાલી પડેલો, માવડી લોકો. અને પેલો જેમ્સ કુક છે, ઇંગ્લેન્ડમાંથી નીકળ્યો જેમ્સ કુક, અને એને આખી દુનિયાનું ચક્કર લગાવતા લગાવતા એને ઓસ્ટ્રેલિયા ખોળી કાઢ્યું, ન્યુઝીલેન્ડ ખોળી, બીજા ઘણા દેશો ખોળી કાઢ્યા. અને પછી બ્રિટનની સરકારે બધા કેદીઓને મોકલ્યા છે, 1700 કેદીઓને મોકલ્યા. તે પેલા કાળા પાણીવાળા એની કેદીઓને ઓસ્ટ્રેલિયા દેશને આખો આજે જુઓ તો એટલી સમૃદ્ધિ. મને કહેવામાં આવ્યું કે અહીંયા કોઈ અપરાધ નથી થતો, ક્રાઇમ રેશિયો 0,
ક્રાઇમ રેશિયો બિલકુલ છે. કેમ એમ? અને કે ક્રાઇમ થતો જ નથી, ક્રાઇમના કારણો જ નથી. ક્રાઇમના બે કારણો છે, એક પૈસાની ભૂખ અને એક સેક્સની ભૂખ. જ્યાં બે ભૂખો હશે તમે કરોડો પ્રયત્ન પણ ક્રાઇમને રોકી નહીં શકો. તમારે જો ક્રાઇમ અટકાવવો હોય તો આ બે ભૂખો રોકતી માણસોને મુક્તિ અપાવી દે. અને કે અહીં કોઈ બેકાર નથી. અહીં તો જાહેર ખબર આપવી પડે છે, માણસ જોઈએ છે, માણસ જોઈએ. તમે જીત જોતા હોય તો ભારતમાં આપો ને, અમે તો જીત જેટલા જોઈએ એટલા તૈયાર જ છે. કોઈ ભૂખે મળતું નથી. અને એવી રીતે કોઈ પુરુષ કુમારો નથી રહી જતો, કે કોઈ સ્ત્રી કુમારી નથી રહી જતી, કોઈ સમાજમાં એવું દૂષણ નથી કે આટલા રૂપિયા આપો તો જ તમારી દીકરી પરણે, આટલું આપો આટલા સો. અમારે ચડોતરમાં માણસો નથી પરણતા, સોનું પરણે છે, સોનું પરણે છે. પહેલી જ વાત થાય, કેટલા તોલા આપશો, કેટલા તોલા આપશો. હમણાં એક છોકરો આવેલો, હું તમને શું વાત કરું, હજુ છ મહિના નથી ગયા. એને ત્રણ રૂમ રાખેલા, એ ત્રણેય રૂમમાં દીકરીઓના બાપોને બેસાડે અને પછી સોદો કરે, બોલો તમે કેટલા, તમે કેટલા, તમે કેટલા, એકબીજાને ખબર ના પડે. છેવટે એને 25 લાખ રૂપિયા નો સોદો બતાડે, 25 લાખ રૂપિયા સોનું જુદું મળવાનું થયું. એટલે મેં કહ્યું 25 લાખ રૂપિયા તે આપ્યા તારી દીકરી પરણાવવા માટે, કઈ કોઈ વૃત્ત જ નતો. મૂકો એને 25 લાખ આપવા તમે, મને કે ના સ્વામી તમે સમજાવો નહીં, એમ સમજાવો. અને કે અત્યારે ઇલીગલ જો કોઈને અમેરિકા મોકલવા હોય તો 20 લાખનો ભાવ ચાલે છે, 20-25 નો ચાલે છે, એની જગ્યાએ આ લીગલ જશે. આ લીગલ જશે ને પછી મારું આખું ઘર જશે. મને કે ફાયદો જ ફાયદો છે, આમાં કઈ નુકસાન નથી, માણસની મહત્તા નથી. અરે જેવા જેવી રીતે તમે વધારેમાં વધારે આવા રિવાજો ઉભા કરો, ક્રાઇમ થવાનો, ક્રાઇમ થવાનો જ છે. તમારે ક્રાઇમ ના કરવો હોય તો આ બે દૂષણો છે, આ બે પ્રશ્નો છે, એને સોલ્વ કરો. બે પ્રશ્નો સોલ્વ થયા અને બધું સોલ્વ થયું. એટલે એક ઋષિ ચિંતન છે, અને ઋષિ ચિંતન ની અંદર સમાજ સંસારનો સ્વીકાર છે. ઋષિ પોતે પરણેલા છે, એને બાળકો છે, પત્ની છે, ત્યાગ નથી કરતા, કોઈને એમ નથી કરતા, કોઈનો તિરસ્કાર નથી કરે. અડધી રાતે સુતેલી પત્નીને મૂકી, છોકરાને મૂકીને ઋષિ ધારી ગયા હોય એવું બનતું નથી. એ પૂરેપૂરી જવાતું અડધો અંગ છે, અને મારો ભાર છે અડધો તારા ઉપર છે. હું તમને એક ભલામણ કરું છું, કોઈ વાર અજંટા ગુફા જોવા દેજો, અજંટા ને એ લોકો ખાસ જોવા, એમ એમ નહીં, દ્રષ્ટિ લઈને જજો. મેં તો લ્યા દેવ ચોખા, લ્યા દેવ ચોખા, લ્યા દેવ ચોખા. અર્ગસ્યુ બધી યાત્રા કરીને આવે એટલે હું પૂછું ક્યાં ક્યાં જઈ આવ્યા. એટલે ચોપડી લખ્યું છે, વાંચી લીધું એમ કે, હવે એને પછી ખબર ના હોય કે રામેશ્વર શું છે, કે કન્યાકુમારી શું છે, કે લે દેવ ચોખા, લે દેવ ચોખા. એક ગુફા, અને આ ગુફાઓ ભિક્ષુઓ જ બનાવેલી છે. એક ગુફા છે, એ ગુફામાં બીમ છે, અને બીમના છેડે જેટલી ખૂબીઓ આપેલી છે બીમનો ભાગ પાડવા માટે, બે સ્ત્રીઓ છે, બે સ્ત્રી પતિ પત્ની, પુરુષ ને સ્ત્રી બે છે, હસી રહ્યા છે, કિલ્લો કરી રહ્યા છે. એવો ગાઈડ મને કે છે, મને કે સ્વામીજી જુઓ, આ પતિ પત્ની બંને મળીને સમાજનો સંસારનો ભાર ઉપાડે છે, હસતા હસતા ઉપાડે છે, રમતા રમતા ઉપાડે છે. પછી બીમના બીજા છેડે લઈ જાય, અલ મસ્ત પુરુષ છે પણ પરસેવો પરસેવો થઈ ગયો છે. એટલે આનો મિનિંગ શું છે? મને કે આ એકલો ઉપાડે છે, પહેલો હાથ જેવો છે, એકલો ઉપાડે છે તો પરસેવો પરસેવો થઈ ગયો છે. ઓહો, મેં કહું કેટલી મોટી પ્રેરણા છે, કેટલો મોટો બોધપાઠ છે. આપવાનું એક સુખ હોય છે, છૂટવાનું સુખ. જેમ ગાય છે ને એને સાંકળથી છોડો ને, એમ તમારી પાસે વસ્તુઓ ભેગી થઈ ગઈ હોય અને ભેગી થયેલી વસ્તુ તમને ત્રાસ આપતી હોય તો એમ થાય ક્યારે આપી દઈએ, કોઈને આપી દઈએ તો એમાંથી છૂટીએ. સંગ્રહનું સુખ છે તો ત્યાગનું પણ સુખ છે. સંગ્રહનું સુખ રાગમાંથી જન્મે છે અને ત્યાગનું સુખ છે એ વૈરાગ્યમાંથી જન્મે છે. વૈરાગ્ય વિના જો આપ્યું હોય તો ઉલટું દુઃખ થઈ જાય, કરે મારી વસ્તુ તમે કેમ આપી દીધી. એટલે વસ્તુ મેં લીધી ને લઈને ગયા, 3-4 કલાક બેઠા, ખૂબ ચર્ચા કરી, સાથે જમ્યા, ખૂબ ચર્ચા કરી. પછી મેં વસ્તુ આપી,
મેં કહું મારા ગુરુએ મને આપેલી છે અને બહુ કિંમતી વસ્તુ છે પણ મારા કામની નથી. ઓહો, આટલી સુંદર વસ્તુ તમને આપી, હું તમને આપું છું, તમે કે મારા કામની છે, તમે એનો ઉપયોગ કરજો. પણ પછી મને કે હવે મારે તમને એક વસ્તુ આપી છે, તમે મને આપી તો મારે પણ તમને એક વસ્તુ આપી છે. મેં તો ભૌતિક વસ્તુ આપેલી, ભૌતિક એટલે કોઈ સાંસારિક પદાર્થ એવો કોઈ, પણ એમણે મને એક મંત્ર આપ્યો. મને કે આ મંત્ર તમે જપજો. આ મંત્ર લેવા માટે મારી પાછળ શેઠિયાઓ ફરે છે, કેટલાય લોકો ફરે છે, પણ મેં હું કોઈને આપતો. આ મંત્રમાં એવી સિદ્ધિ છે કે જો તમે, હું કહું એ પ્રમાણે જો તમે એની સિદ્ધિ કરો તો તમારી પાસે પૈસાના ઢગલા થઈ જાય, લોકોના ટોળે ટોળા ગાંડા થઈને તમારી પાછળ દોડે. તમે જે ઈચ્છો એ આમાંથી પ્રાપ્ત થાય, અને અમારો સિદ્ધ કરેલો મંત્ર છે, તમે લઈજો. મેં લીધો મંત્ર અને બપોરે લગભગ 2-3 વાગે પાછો આવ્યો. એમણે જે વિધિ બતાવેલી પ્રમાણે બીજા દિવસથી એનું અનુષ્ઠાન શરૂ કર્યું. એક દિવસ અનુષ્ઠાન કર્યું, રાત્રે મને બહુ દુઃખ થયું, માનસિક દુઃખ થયું, મનમાં એવું દુઃખ થયું અને મારી આંખમાં આંસુ આવ્યા. ધ્રુસકે ને ધ્રુસકે હું પથારીમાં પડ્યો પડ્યો રડ્યો. રડ્યો કેમ ખબર છે? એટલા માટે રડ્યો, મેં મારી જાતને કહ્યું, ધિક્કાર છે તને મૂર્ખા, તારા ઈષ્ટ દેવે તને શું નથી આપ્યું, તારે બીજો મંત્ર જપવો પડ્યો. તારો ભગવાન અધૂરો છે, તારો ભગવાન ઓછો છે, એણે તને શું નથી આપ્યું, તારાથી ઊંચકી ન શકાય એટલું તને આપ્યું છે, અને હવે તારે કેટલું જોઈએ છે? પૈસાના ઢગલા જોઈએ છે, લોકોના ટોળા જોઈએ છે, તો એ આપનારો એનો એ જ છે. જ્યારે પોતાના ઈષ્ટ દેવ ઉપર અડધી શ્રદ્ધા હોય, અધૂરી શ્રદ્ધા હોય, ત્યારે તમે બીજો મંત્ર જપવા તૈયાર થાવ. એ તો નિશ્ચિત થઈ ગયું ને, એ તો નક્કી થઈ ગયું ને. બીજો દિવસ સવાર થયો અને હું ગયો એમની પાસે. મેં કહ્યું, ઓહો, આજે ફરી આવ્યા? મેં કહ્યું, આ કેમ આવ્યા? મેં કહ્યું, પેલો મંત્ર પાછો આપવા. તમારો મંત્ર છે ને એ પાછો લો, મારે જોઈતો. અરે, આ મંત્ર માટે તો લોકો કેટલા પગ ઘસે છે મારી પાછળ, કેટલા દોડે છે. મેં કહ્યું, બરાબર છે, દોડતા હશે, પણ મારો ઈષ્ટદેવ એટલો સમર્થ છે, એટલો શક્તિશાળી છે કે તમે જે કહો છો ને એ હું એ ભગવાનનું નામ લઉં છું, મને આપોઆપ મળે છે, અને જેટલું મળે છે એટલું હું ઊંચકી શકતો નથી, એના એનો ભાર પણ હું ઉપાડી શકતો. મારે આવો બીજો કોઈ મંત્ર જોઈતો નથી, મહેરબાની કરીને પાછો લો. મારો એક દેવ છે, એનું નામ કૃષ્ણ છે. એકો દેવો દેવકી નંદનોયમ, એ સમર્થ છે, શ્રીમદ વલ્લભાચાર્ય છે ને, એ શ્રીમદ વલ્લભાચાર્ય એક શ્લોક બહુ સુંદર કહ્યો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીત, એક જ શાસ્ત્ર છે જે દેવકીના પુત્રે જે ગાયેલું છે. એકો મંત્ર તસ્ય નામાની યાની, અને એક મંત્ર છે એ એના જે નામ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. પછી જે નામ હોય, જે તમે જય રણ છોડકો કે જે હોય, પણ કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા, એક જ કર્મ છે અને એ દેવની સેવા કરવી, એ દેવ છે એની પૂજા કરવી, એ જ એક સેવા છે. તો મંત્ર જયારે મેં પાછો આપ્યો ત્યારે પોતે જ આશ્ચર્યચકિત થઈ ગયા. મને કે એક જ માણસ મળ્યો મને જિંદગીમાં, બીજો કોઈ મળ્યો? મને બહુ શાંતિ થઈ, બહુ શાંતિ થઈ. મને એમ થયું કે જો એ મંત્ર મેં જપ્યો હોત તો મેં મારા ઈષ્ટદેવનો દ્રોહ કર્યો હોત. ઈષ્ટદેવ મને એમ પૂછો હોત કે હું અધૂરો હતો, હું અપૂર્ણ હતો, એટલે ત્યારે દોડવું પડ્યું. નમસ્કાર બધાને કરવાના હોય, કોઈની સાથે વિરોધ હોય, પણ અચળ નિષ્ઠા, એક ભક્તિર વિશિષ્યતે, એક ભક્તિર, એમાંથી દ્રઢતા.